તારીખ 20 માર્ચ, આજનો દિન મહિમા, આઇઝેક ન્યૂટન. વિશ્વ પ્રસિદ્ધ વૈજ્ઞાનિક સર આઇઝેક ન્યૂટનનો જન્મ ઈસવીસન 1642માં ઇંગ્લેન્ડના એક નાનકડા ગામમાં થયો હતો. જે વર્ષે ગેલેલિયોનું અવસાન થયું તે જ વર્ષે જાણે કે તેમની ખોટ પૂરી કરવા એવા જ મહાન વૈજ્ઞાનિક ન્યૂટનનો જન્મ થયો એને ખુશનસીબ ઘટના ગણાવી શકાય. નાનપણમાં બહુ જ નબળો હતો, પરંતુ તેનું મગજ સતત વિચારશીલ રહેતું. તેને હાથ કારીગરીની નાની નાની વસ્તુઓ બનાવવાનો ખૂબ રસ હતો. ગ્રેજ્યુએટ થયા પછી તેમણે સૌ પ્રથમ ગણિત ક્ષેત્રે બાઇનોમિયલ થિયરમની શોધ કરી. ઝાડ ઉપરથી સફરજન નીચે પડતું જોઈને તેને આશ્ચર્ય થયું. આમ ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત એ ન્યૂટનની ક્રાંતિકારી શોધ છે. કેલ્ક્યુલસ અંગેનો સિદ્ધાંત, ટેલિસ્કોપની રચના, પ્રકાશના વક્રીભવનની શોધ વગેરે સંશોધનોએ ન્યૂટનને અમર ખ્યાતિ બક્ષી છે. આટલી પાયાની શોધ કર્યા છતાં ન્યૂટન પ્રામાણિકપણે એમ માનતા હતા કે પોતે માત્ર જ્ઞાનના સાગરના કિનારે છીપો વીણતા એક બાળક જેવો છે, જ્યારે સત્યનો દરિયો તો મારી સમક્ષ વણ ઉકાયેલો પડ્યો છે. દરમિયાન તેમને રોયલ સોસાયટીના પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા અને રાણીએ તેમને સરનો ખિતાબ આપી સન્માન્યા. તારીખ 20 માર્ચ 1727ના રોજ આ મહાન વૈજ્ઞાનિક ચીર નિદ્રામાં પોઢી ગયા. ન્યૂટને પોતાના પૂર્વાચાર્યોનું ઋણ સ્વીકારતા કહ્યું હતું, જો હું કંઈ પણ આગળ જોઈ શક્યો છું તો ફક્ત એ દિગ્ગજોના ખભે ઊભીને જ.